પ્રોસેસ આપણને કહી અને અમારા ખાસ આપણા આજના અતિથિ વિશેષ અને સુમૂલના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ શ્રી એસવીભાઈ ચૌધરી સાહેબને હું વિનંતી કરીશ કે સુમૂલ ડેરી વિશે, તંદુરસ્ત બાળ સ્પર્ધા વિશે અને સાહેબને આવ્યા પછી ઘણા બધા આ વિષયોમાં નવા નવા કાર્યો શરૂ થયા છે તો સાહેબને હું આમંત્રિત કરીશ આજના ખાસ આ પ્રસંગે ઉદ્બોધન આપવા. નમસ્કાર, ગુડ ઇવનિંગ કે પછી જય શ્રી કૃષ્ણ. આમાં આપણા બધા ગુજરાતીઓની કહેવત છે કે થાય તો બરાબર, નહીં તો જય શ્રી કૃષ્ણ. એટલે એ બાબતમાં જય શ્રી કૃષ્ણ નથી. હા, આજે કોઈ વિશેષ કાર્યક્રમ માટે આપણે બધા મળ્યા છીએ. સુમૂલ તંદુરસ્ત બાળ સ્પર્ધા ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, જેમને સુંદર માર્ગદર્શન આપણને પૂરું પાડ્યું અને જ્યારથી આ સ્પર્ધા સુમૂલ ડેરીએ શરૂ કરી છે ત્યારથી આપણી સાથે સંકળાયેલા છે. એકવાર વિજયભાઈ શાહ સાહેબને આપણે ફરીથી તાળીઓથી વધાવી લઈએ. એ વર્ષોથી આપણી સાથે સંકળાયેલા છે, એવા જ મારા સાથી કાર્ય કરી અમારા અકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સના હેડ ભાઈ શ્રી અરુણભાઈ પુરોહિત, અને કંઈક નવું કરીને તમને બધાને અમારી વચ્ચે લઈને આવે છે, અને સુરતની 65 લાખ જનતાને રોજ દૂધ પૂરું પાડવાનું, દૂધની પ્રોડક્ટ પૂરું પાડવાનું જે ભગીરથ કામ કરે છે એવા અમારા ખૂબ ઉત્સાહી અને ડાયનેમિક માર્કેટિંગ હેડ શ્રી મનીષભાઈ, એમની ટીમ, અહીંયા ઉપસ્થિત કલાકાર મિત્રો, મારા સાથી ડિપાર્ટમેન્ટ હેડ્સ અને આપ સૌ અહીંયા ઉપસ્થિત વાલીઓ અને મારા નાના નાના વાલા ભૂલકાઓ, આજે આપણે બધાએ બે મ્યુઝિક સાંભળતા રહેવાનું. એક આ ભાઈ જે કલાકાર ભાઈ અહીંથી સાંભળાવે તે સાંભળતા રહેવાનું, અને બીજું આપણા બાળકો આપણી બાજુમાં બેસીને સાંભળાવે એ પણ સાંભળતા રહેવાનું. ઘણીવાર ક્યાંક પ્રાણી સંગ્રહાલયમાં કે ગામડાના શાંત વાતાવરણમાં તમે જતા હશો તો કેટલાક પક્ષીઓ કલરવ કરતા હશે, ગામના કૂતરાઓ ભસતા હશે, કંઈક અવનવા અવાજો આવતા હશે, પણ છતાંય આપણા કાને સંભળાતા નથી. કારણ કે આપણું જે કોન્સન્ટ્રેશન છે એક પર્ટિક્યુલર વસ્તુ ઉપર હોય, વાત ઉપર હોય, એટલે બાકીનું આપણને બધું સંભળાય નહીં. એટલે આપણા બાળકો બાજુમાં બેસીને આજે તમને કનડતા હશે, તમને એવું ફીલ થતું હશે કે આ નથી સાંભળવા દેતો, પણ એ જે નથી સાંભળવા દેતો ને એના કારણે તમે બધા અહીંયા છો. એટલે એ આપણા માટે આજનો ગણેશ છે, આપણા માટે એ વિઘ્નહર્તા છે, અને એ ગણેશ અને વિઘ્નહર્તા ના હોય તો કેટલા પથ્થર પૂજવા પડે એ પણ ડોક્ટર સાહેબ આપણે બધા જાણીએ છીએ. ઘણી બધી મન્નતો પૂરી કરવી પડે, કારણ કે છેવટે તો પછી આપણું એક જ હથિયાર ભગવાન તું કરે તે ખરો, અને પછી આપણને આ સરસ મજાની સુંદર ભેટ ભગવાન આપે આપણા જીવન નિર્વાહ માટે, આપણા ગળપણની લાકડી બનવા માટે, આપણને ગળપણમાં પથારીએ પાણી પીવડાવવા માટે. એ પછી આપણને એમ લાગે પેલી બહેનો વારંવાર કે જપતોય નથી, અમારી દેશી મહેસાણા ભાષામાં કહું ને તો જરા જપ ન, આ જપ શબ્દ છે એ શું છે, એ શું જપવાનું, હવે માળા તો જપવાનો નથી, માળા આપણે જ જપવી પડે. એટલે આજે આપણે આ બધાને આજુબાજુમાં સાંભળતા સાંભળતા અહીંથી પણ કેટલુંક સાંભળતા રહેવાનું. 1992 એટલે મનીષભાઈ મારો SSC નો કાળ હતો, કદાચ હું પણ કદાચ એ સમયે બાળક જ કહેવાતો હોઈશ. ભાઈ SSCમાં ચડ્ડી પહેરવી પડતી, એ વખતે પેન્ટ નહોતું, અત્યારે છોકરું 7મા ધોરણમાં 6ઠા ધોરણમાં પેન્ટ માંગે, અમને 10મા ધોરણમાં ચડ્ડી પહેરાવતા. એટલે બાળકોમાં જ ઘણા હતા. હેલ્ધી બેબીની કમ્પિટિશન એ વખતે નહોતી,
પણ હું એવું માનું છું કે એ વખતે બાળકોનું સ્વાસ્થ્ય બહુ હેલ્ધી હતું, કારણ કે આ ફાસ્ટફૂડના જમાનામાં એ વખતના બાળકો નહોતા. જે અત્યારે આપણે જે કંઈ ખાઈએ છીએ, જે કંઈ આરોગીએ છીએ, શનિવાર રવિવારની રાતો બહેનો જોતી જ હોય કે ઘરવાળો ક્યારે ફ્રી થાય અને એને પકડું, ચાલો ને આજે તો બહાર જઈએ. બહાર જઈએ એટલે સારું ફૂડ કોર્ટ હોય ત્યાં જઈએ, સારું ફાસ્ટફૂડ ખાઈએ. અને એમાંય પાછું સુરત મને ખૂબ નવાઈ લાગે છે, કારણ કે મને હવે આ ફેબ્રુઆરીમાં 3 વર્ષ અહીંયા પૂરા થવાના. એટલે વર્ષો દિલ્હીમાં રહ્યા પછી જ્યારે સુરતમાં આવ્યો એટલે ડિફરન્ટ કલ્ચર હતું. અહીંયા તો પેલી 4 બંગડીવાળી ગાડીવાળો રોડ ઉપર બેસીને પેલા લારીવાળાના સમોસા ખાતો હોય, અને સાંજે ખબર નહીં સડક ઉપર જઈએ તો વેસુ બાજુ તો લોકો બિલકુલ મતલબ ઘરેથી ટનાટન કંઈક ભોજન લઈને આવતા હશે અથવા તો ત્યાંથી લેતા હશે, અને રોડની બંને બાજુની સડક ઉપર બેસીને આરામથી ખાય, મસ્તી કરતા કરતા ખાય. એટલે સુરતનું જમણ અને કાશીનું મરણ આવી કહેવત છે. મને અહીંયા આવીને ખબર પડી કે સુરતના જમણની ખાસિયત શું છે. એટલે મિત્રો, આ ખાસિયતને વળગી રહીને આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. આ સ્પર્ધાનો ઉદ્દેશ અમારા મનીષભાઈએ અને ડોક્ટર સાહેબે જે કહ્યું કે સુમૂલની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનો નથી, સુમૂલની પ્રોડક્ટ તો વેચાવાની જ છે, કારણ કે સુમૂલ એ અમૂલ છે, બંને એક જ બ્રાન્ડમાં કામ કરે છે. એટલે આપણી પ્રોડક્ટ એટલી સારી છે, એમાં શુદ્ધતા છે, અને લોકોને એ પ્રત્યેનો વિશ્વાસ છે કે આ કોઈ આર્ટિફિશિયલ વસ્તુ આમાં આવતી નથી, આમાં કંઈ મિલાવટ આવતી નથી, એટલે લોકોને વિશ્વાસ છે જ. પણ આપણે આવનારી ભાવિ પેઢીનો ખ્યાલ કરવાનો છે, આપણો તો ખરો જ. તમને બધાને નવાઈ લાગશે કે ગામડાની અંદર આજે પણ લીટર લીટર અને 2 લીટર દૂધ પીવાવાળા લોકો છે. હમણાં 2 દિવસ પહેલાં હું અંબાજી ચાલતો ગયો હતો, મારું ગામ મહેસાણાની બાજુમાં ખેરાલું છે એટલે ત્યાંથી ચાલતો ગયો, અને 50 કિલોમીટરનું અંતર પહેલા દિવસે મેં કાપ્યું એટલે સૌથી પહેલાં ત્યાં ઊભો થઈ ગયો તો મારી પાછળ કેટલાક છોકરાઓ આવતા હતા. મને કહે સાહેબ તમે ખરા છો, કંઈ થતું પણ નથી ને 50 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. મેં કીધું ભાઈ આ અમૂલ દૂધનો પ્રતાપ છે, આ દૂધ જે છે ને એની આ કરામત છે. કારણ કે દૂધનું કન્ઝમ્પશન, દૂધનું ઇન્ટેક જે છે ને એ બચપણથી છે, અને ગામડાની અંદર તો તોસડાની અંદર લોકો દૂધ પીતા હોય, મોટા વાડકામાં દૂધ પીતા હોય. અહીંયા આપણે નાની પવાલીઓ થઈ ગઈ, કારણ કે બજેટ પ્રમાણે ચાલીએ છીએ. મોબાઈલનું બજેટ નહીં જોવાનું, લાલી લિપસ્ટિકનું બજેટ નહીં જોવાનું, રવિવારે ફિલ્મનું બજેટ નહીં જોવાનું, પણ દૂધનું બજેટ ચોક્કસ જોવાનું. જે જરૂરી છે એનું આપણે બજેટ જોઈએ છે, જે બિનજરૂરી છે એનું બજેટ નથી જોતા, એટલા માટે આપણે દુઃખી થઈએ. અને પછી આપણા આ ડૉક્ટર સાહેબ છે, આભાર માનીએ કે આજે તો આપણી વચ્ચે આવીને બેસી ગયા અને આપણને આટલો સમય આપે છે, નહીતર તમને મને ખબર છે કે લાઇનમાં કેટલો સમય લાગે એમને મળવામાં, અને કેસ ફી જુદી. એટલે આ વિધાઉટ કેસ ફી જો કંઈ પણ આપણે આગળ વધવું હોય અને એ ધંધામાં જવું જ ના હોય તો સૌથી પહેલી આપણી તંદુરસ્તી. ઘણા મા બાપ અપેક્ષા રાખે કે મારું બેબી બહુ હેલ્ધી આવે, મારું બેબી બહુ હેલ્ધી પેદા થાય, હેલ્ધી જન્મ લે. પણ એ ક્યારે લે? આપણે પોતે હેલ્ધી રહ્યા ના હોઈએ, એ પછી ભાઈ હોય કે બેન હોય, આપણે પોતે હેલ્ધી ના હોઈએ અને પછી આવનારા બાળકની આપણે હેલ્ધીની અપેક્ષા રાખીએ, એ શક્ય જ નથી. આપણે હેલ્ધી રહેવા માટે કેટલા પ્રયાસો કર્યા, સવારે ઉઠીને 2 કલાક વોક કર્યું કે ચાલ્યા કે થોડીક એક્સરસાઇઝ કરી, કોને કરી? આપણે સારું ફૂડ લઈએ છીએ એ કોને ખ્યાલ રાખ્યો? આપણને જે ગમે છે તે આપણે લઈએ છીએ, આપણને જે પચે છે તે આપણે નથી લેતા. વાદ અને વિવાદની અંદર અત્યારનું બધું ફૂડ બદલાઈ ગયું છે. એટલા માટે કેવું ફૂડ લેવું, કેવું ફૂડ લેવાથી આપણું આરોગ્ય સારું રહે, દૂધ અને દૂધની પ્રોડક્ટ કેવી ખાવાથી આપણું આરોગ્ય સારું રહે, એના માટેનો વિચાર આપણે કર્યો છે એવું નથી. આ સંસ્થાની શરૂઆત જ્યારે 1939ની અંદર જેને પણ કરી હશે અને 1962ની અંદર આ જ્યારે પ્લાન્ટ નાખ્યો હશે, ત્યારે આપણા જે વડીલો હતા એ વડીલોએ આજથી આટલા બધા વર્ષો પહેલાં આપણી તંદુરસ્તીનો ખ્યાલ રાખ્યો છે.
કે અમારી આવનારી ભાવિ પેઢી સારી થાય. આજે આપણને ઉણપ દેખાય છે, કારણ કે આપણે એમના ફોલોઅર નથી. હવે આપણે સંપૂર્ણપણે બદલાઈ ગયા છીએ, એટલે ખાવા પીવામાં બજારની અંદર જે કંઈ પેદાશો આપણને મળે છે તેમાં સૌથી પહેલાં આપણે શું જોઈએ? પ્રાઇસ. પછી શું જોઈએ? ન્યુટ્રિશન એના પર શું છે એ તો આપણે કોઈ જોતા જ નથી. આ બધાનો અભ્યાસ કર્યા વગર સારું શું દેખાય છે, એટ્રેક્ટિવ પ્રોડક્ટ શું છે એ આપણે બધા ખાઈએ છીએ, અને ખાધા પછી સાથે એક એસિડિટીન ગેસની એક ગોળી લઈ લઈએ એટલે પાછી ઝંઝટ જ થાય. અને રવિવાર ને શનિવાર તો ખાસ લોકો ખાતા હશે એટલે સવારથી જે ગોળી લઈ લે હા સુધી જે ખાય તે ચિંતા નહીં. અલ્ટિમેટલી આપણે આપણા શરીરનો ખ્યાલ રાખતા નથી. સુમૂળ ડેરીએ આ માત્ર ખ્યાલ રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણા બાળકો હેલ્ધી ફૂડ ખાય. હેલ્ધી ફૂડ એટલે કેવું ફૂડ ખાવાનું? તો આજે બજારની અંદર અમૂલનું દૂધ આપણને મળે છે, સાથે સાથે બીજા કેટલાય લે ભાગો માર્કેટ કરે છે, અને 2-4 રૂપિયાના વેરિએશનની અંદર આપણે આપણું અમૂલનું દૂધ મૂકીને બીજું દૂધ લઈએ છીએ, અમૂલનું પનીર મૂકીને બીજાનું પનીર ખાઈએ છીએ. જે બ્રાન્ડેડ પ્રોડક્ટ છે, જે સારી પ્રોડક્ટ છે, એને મૂકીને આપણે બીજાનું આરોગીએ છીએ, કારણ કે આપણે બધા એના અંદર પ્રાઇસ ગણવા માટે નીકળ્યા. હવે એ ખબર નથી કે મહારાષ્ટ્રના મુંબઈમાંથી દૂધ અહીંયા આવે તો આવનારો સમય એને કેટલો લાગ્યો હશે, કેટલા સમય પહેલાં એને પેક કર્યું હશે, અને અહીંયા આવ્યા પછી એ દૂધ બગડતું નથી તો એને અંદર પ્રિઝર્વેટિવ કેવા ઉપયોગ કર્યા હશે, શું કર્યું હશે આપણે જોતા નથી. આપણા બધાનું આ બહુ ધ્યાન કેન્દ્રિત કરવા જેવી વાત છે કે જે કંઈ પ્રોડક્ટ આપણે ખાઈએ એ પ્રોડક્ટ કોની બનેલી છે, કઈ બ્રાન્ડની છે, આ જોવાનું ક્યારેય આપણે ચૂકવું નહીં. ભલે પ્રાઇસમાં આગું પાછું હોય તો ચલાવી લેવું, પણ બ્રાન્ડેડ વસ્તુ લેવા પાછળનો મતલબ આ જ છે. અને બ્રાન્ડેડ એટલે કેવું? સુમૂળ ડેરી. સુમૂળ ડેરી એટલા માટે કે આપણી સાથે જોડાયેલી સુરત અને તાપી જિલ્લાની 1073 સોસાયટી એટલે કે 1073 ગામડામાંથી આપણે રોજે રોજ દૂધ લાવીએ છીએ. એ દૂધ ક્યારે લાવીએ? સવારનું દૂધ સવારે, સાંજનું દૂધ સાંજે. ફ્રેશ મિલ્ક આપણે લઈએ. જ્યારે પશુના આંચળમાંથી દૂધ નીકળે, ગાય કે ભેંસને જ્યારે દોવામાં આવે, ત્યારે એક જ કલાકમાં ગામની સોસાયટી ઉપર આવે, ત્યાં દૂધ ઠંડુ થાય અને આપણે અહીંયા લાવીએ, પ્રોસેસ કરીએ, પેક કરીએ અને તમારા સુધી બીજા જ દિવસે પહોંચી જાય, સવારે પહોંચી જાય. ફ્રેશ મિલ્ક સાચવવા માટે, બનાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. એટલે આ દૂધ જે ફ્રેશ છે, એ ફ્રેશ દૂધ જો અહીંથી તમારા સુધી પહોંચાડવામાં જો મને 12 કલાક લાગતા હોય તો પછી મુંબઈનું દૂધ અહીંયા સુધી જે પહોંચતું હશે એને કેટલો સમય લાગતો હશે? એટલે આપણે આ બધું જોવાની ખૂબ જરૂર છે. કેટલીક બાબતોમાં મનીષભાઈએ કહ્યું કે 1992 એટલે 25 વર્ષથી આપણે આ કોમ્પિટિશન કરીએ છીએ. બહુ સારી વાત એમને કરી. આ 25મું વર્ષ છે તો આ 25 આપણા જે એ વખતના સુમૂલ હેલ્ધી બેબી જીતનારા જે આપણા અત્યારે યુવા અવસ્થાની અંદર પ્રવેશી ચૂક્યા હશે અને કદાચ ભણી પણ રહ્યા હશે અને કદાચ ક્યાંક જોબ પણ કરતા હશે, આપણે એક કાર્યક્રમ વચ્ચે એવો પણ કરીશું કે દર વર્ષે સુમૂલ હેલ્ધી બેબીની અંદર જીતનારા જેટલા પણ બાળકો હતા એ અત્યારે યુવા અવસ્થાએ પહોંચ્યા હશે, એટલે 20 વર્ષથી 25 વર્ષના પીરિયડમાં જે પહોંચ્યા હોય એમને પણ આપણે બોલાવીશું અને એમના અનુભવો પણ આપણે જોઈશું કે આ દૂધ પીવાથી અને દૂધની પ્રોડક્ટો ખાવાથી એમના માનસ ઉપર કે એમના પોતાના વ્યક્તિત્વમાં કેટલો મોટો ફરક પડ્યો છે. અત્યાર સુધીની અંદર સુમૂળ ડેરીએ આ કોમ્પિટિશન જે કરી છે જેમાં 25,192 જેટલા બાળકો પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે આટલા બધા વર્ષોમાં, એટલે સુરત શહેરની અંદર 25,000થી વધારે બાળકોનું પાર્ટિસિપેશન કરવું અને આ એક ખ્યાલ લાવવો એ આ સંસ્થા માટે એક મોટી વાત છે. ટૂંક સમય પહેલાની તમને વાત કરું, આપણે હમણાં એક બેકરી પ્રોડક્ટ લોન્ચ કર્યા છે, સુમૂલ બેકરી બજારમાં આવે છે. બજારની અંદર ઘણી બધી બેકરી વેચાય છે, આપણે કોઈની ટીકા નથી કરવી, પણ આ ખ્યાલ કેમ આવ્યો કે બેકરીની અંદર સૌથી મોટા પ્રમાણની અંદર શું છે? મેંદો, ગ્લુટન, જે આપણને સૌથી વધારે ડાયજેશનના પ્રોબ્લેમ ઊભા કરે છે. આ ન થાય અને સારી પ્રોડક્ટ તમને મળી રહે એટલા માટે આપણે અત્યંત આધુનિક એક બેકરી પ્લાન્ટ સુમૂલ ડેરીએ નાખ્યો. કેમ નાખ્યો? કે તમે જોતા હશો કે જે સામાન્ય બેકરી પ્લાન્ટ ચાલતા હોય આપણને એમ લાગે કે આની પડવાળી પેલી ખારી બિસ્કિટ બહુ સારી છે, આની કુકીઝ બહુ સારી છે, પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય
કે જ્યાં આગળ એ બેકરી નું પ્રોડક્શન થાય છે ત્યાં ઘૂંટણીએ એ લોટ ગુંદાતો હોય, આ કોણીએથી લોટ ગુંદાતો હોય, પસીનો ટપકતો હોય, માથાના વાળ ઉપર કંઈ બાંધ્યું ના હોય, હાથમાં ગ્લોવ્સ પહેર્યા ના હોય, એપ્રન ન હોય, કેવી એ લોટ બાંધવા માટે કયું પાણી ઉપયોગ કર્યું છે એ પણ આપણને ખબર નથી, પણ આપણે એનો ટેસ્ટ મળ્યો એટલે વી આર બેસ્ટ. એ ટેસ્ટ જોઈને આપણે આ બેકરી પ્રોડક્ટ જે ખરીદીએ છીએ ને એ બેકરી પ્રોડક્ટ આપણે જે ખાઈએ છીએ એના કારણે શરીરને કેટલું ઝીલવું પડે છે એ પણ આપણને ખબર જ છે. પણ આપણે શું કરીએ? પ્રાઇસ સાથે કમ્પેરિઝન કરીએ. આપણે આ શરૂઆત કરી છે કે આપણી બેકરી પ્રોડક્ટ આપણા દૂધની સાથે આપણા જ આઉટલેટ ઉપર મળે તો આપણી સાથે જોડાયેલા આપણા ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક પ્રોડક્ટ મળે. સુમૂળ ડેરીનો એક જ મેઇન ઉદ્દેશ, નો પ્રોફિટ નો લોસ, નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણે આ જેટલી પણ પ્રોડક્ટ અહીંયા બનાવીએ છીએ અને તમારા સુધી જે પહોંચે છે, બજારમાં જે પહોંચે છે, આપણે એક વિચારીએ, મંદિર આગળ દર્શન કરવા માટે જઈએ અને એક ભિખારી આપણને મળે તો એને 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયાની નોટ પકડાવી દઈએ, કેમ? પુણ્યદાન કર્યું અને એનો બહુ પાછો લાવો લઈએ, ખાસ મારા હાથે કંઈક પુણ્ય થયું. પુણ્ય કરવા માટેનો સૌથી મોટો જો કોઈ રસ્તો હોય ને તો આજે હું તમને બતાવું. ગામડાઓની અંદર આપણી પાસે સુરત અને તાપી જિલ્લાના 80% લોકો આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને આ 80% લોકો એવા છે જેમાં તમે પર્સનલી જઈને પણ અભ્યાસ કરી શકો છો. કેટલાકને ખબર પણ હશે, જો ગામડાઓની અંદર કોઈ જોબ કરતું હશે, કોઈ ધંધો કરતું હશે, કોઈ આવતું હશે તો આપણા વ્યારા વિસ્તારને જ્યારે તમે છોડી દો અને સોનગઢમાં જાઓ, નિઝરમાં જાઓ, ઉચ્છલમાં જાઓ, માંડવીથી આ બાજુ ડેડિયાપાડાવાળા વિસ્તારમાં તમે જાઓ, મિત્રો મને કહેતા દુઃખ થાય છે કે એવા કેટલાય બાળકો છે કે જે બાળકોને પહેરવા માટે કપડું નથી, અભ્યાસ કરવા માટે ચોપડું નથી, ઘર ઢાંકવા માટે પતરું નથી. એ બેન એક સાડીની અંદર પોતાનું આખું શરીર ઢાંકે છે, એક સાડી નીચેથી લઈને ઉપર સુધી ઢાંકે છે. આવી પરિસ્થિતિમાં જીવનારા આપણા આદિવાસી વિસ્તારના લોકો માટે જો એમના માટે જીવનરૂપી કોઈ બેલી હોય તો એ માત્ર ને માત્ર આપણી સુમૂળ ડેરી છે. એટલા માટે કે રોજનું આપણે સુરત અને તાપીના વિસ્તારમાંથી 15 લાખ લીટર દૂધ ભેગું કરીએ છીએ. બાજુમાં જે આપણા તાલુકા છે, નજીકના તાલુકા, કામરેજ હોય, પલસાણા હોય, ઓલપાડ હોય, આમાં તો પ્રોફેશનલ લોકો છે, જનરલ કેટેગરીના લોકો છે, પેલા ટ્રાઇબલ કેટેગરીના, એસસી કેટેગરીના લોકો છે. આ વિસ્તારના લોકોને ત્યાં એવા વિસ્તારમાં છે કે જ્યાં પીવા માટેના પાણી લેવા માટે પણ 1-1 કિલોમીટર દૂર જવું પડે છે, પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા પણ પાઇપલાઇનથી કરવી પડે છે, પોતાના માટે જ્યાં ઝૂંપડું ના હોય ત્યાં પશુને રાખવા માટેની તો કોઈ વ્યવસ્થા જ નથી. એવો પછાત વિસ્તાર છે કે જ્યાં ટ્યુબવેલ કરવા માટે એમની પાસે સગવડ નથી અને ટ્યુબવેલ કરે તો પથરાળ જમીન હોવાના કારણે ત્યાં પાણી પણ પેદા થતું નથી, એટલે માત્ર ચોમાસું એમના માટે આધારિત છે અને ચોમાસાની અંદર થોડું ઘણું જે કંઈ પોતાની જમીનમાં નાખ્યું અને પેદા થયું એના ઉપર આખું વર્ષ ચલાવે છે. ગઈ વખતે આપણા આદરણીય આ સંસ્થાના અધ્યક્ષ ચેરમેન શ્રી રાજુભાઈ પાઠક અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સશ્રીઓએ જે નિર્ણય કર્યો કે આપણે 200 કરોડ રૂપિયા સુમૂલના ટ્રાઇબલ વિસ્તારની અંદર વગર વ્યાજે લોન આપીશું અને વગર વ્યાજની જે લોન આપણે આપી પરિણામે 25,000થી વધારે ભેંસો આપણા આ વિસ્તારની અંદર ટ્રાઇબલ લોકોએ ખરીદી અને એ ભેંસોનું દૂધ એ લોકો પેદા કરવા માંડ્યા. જે 2-5-10 લીટર દૂધ પેદા કરે છે એમાંથી 90% દૂધ આપણી ડેરીમાં આપણને આપી દે છે, 10% દૂધ પોતે કન્ઝ્યુમ કરે છે અને એ 90% દૂધમાંથી આપણે જે એમને પૈસા આપીએ છીએ, દૂધના પૈસા, એમાંથી વગર વ્યાજની લોનનો હપ્તો આપણને દર મહિને પાછો આપે છે. મિત્રો તમને ખબર છે કે આપણે એક જો મકાન કરવું હોય અને મકાન માટે 10-20-25 લાખની લોન જો આપણે બેંકમાંથી લીધી હોય તો આપણે જે દર મહિને હપ્તો ભરીએ છીએ અને પછી 12 મહિને 2 વર્ષે જો એનું સ્ટેટમેન્ટ જોઈએ ને તો આપણી ઘરવાળી તો એમ જ કહે કે ઓહો લોન લીધા ને તો 2 વર્ષ થયા પણ હજી તો પૈસા તો ઓછા થતા જ નથી, અરે ભાઈ પેલું વ્યાજે જ એટલું છે કે આપણને મારી નાખે. જ્યારે વગર વ્યાજે આપણે આ જે લોકોને પૈસા આપ્યા છે એમને માત્ર એમની મૂડી જ અહીંયા ભરવાની થાય છે અને એના કારણે વર્ષે 25-30 કરોડ રૂપિયાનું વ્યાજ આપણે એમનું માફ કરતા આવ્યા છીએ. કેમ? તમે લોકો જે દૂધ ખરીદો છો
તમે જેટલી પણ દૂધની પ્રોડક્ટ ખરીદો છો અને એમાંથી એક રૂપિયો જે સુમૂલ ડેરી કમાય એમાંથી 86 પૈસા ગામમાં પાછા જાય અને 14 પૈસામાં સુમૂલ ડેરીના તમામ ખર્ચાઓ પૂરા થાય, બધાના પગારો, મેન્ટેનન્સ ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા જે ખર્ચાઓ છે માત્ર ને માત્ર 14 પૈસામાં આપણે પૂરા કરીએ છીએ. બીજું કેટલાકને એવા વિષય હશે કદાચ, બહેનોને ખાસ હશે, કે તમે તો અમૂલનું દૂધ જે છે એ 2 રૂપિયા મોંઘું વેચો છો. કેમ? આખા ભારત દેશમાં ખેડૂતોને સૌથી ઊંચો ભાવ આપનારી જો આપણી સંસ્થા હોય, કોઓપરેટિવ સંસ્થા હોય, તો આ સુમૂલ ડેરી છે. ગઈ વખતે ખેડૂતોને 756 રૂપિયા કિલો ફેટે આપણે આપ્યા, એટલે જેનો 10 ફેટ હોય એને 75 રૂપિયા લીટર આપણે ખેડૂતોને ભાવ આપ્યો. આ વખતે પણ આપણે એટલે સુધી તો પહોંચવાના જ છીએ. એટલે અત્યારના સંજોગોમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા યુનિયન, બાજુમાં વલસાડ, આ બાજુમાં ભરૂચ, આ બધા જ કરતા આપણે આજે પણ 50 થી 100 રૂપિયાના ડિફરન્સથી પશુપાલકનો ભાવ ઊંચો આપીએ છીએ. તમને એમ લાગશે કે મારા 2 રૂપિયા વધારે જાય છે બીજા કરતા, આ 2 રૂપિયા તમારા ગામડામાં જાય છે. એટલે 1 લિટર દૂધ આપવા વાળી બેન કે જેનો પતિ હયાત નથી, દાતરડાના હાથા ઉપર જિંદગી જીવવા વાળી જે બેન છે, જે વિધવા બેન છે, એ પણ તમે જે દૂધ ખરીદો છો, જે પ્રોડક્ટ ખરીદો છો, એનો પૈસો એની પાસે જાય છે, પરિણામે એ જીવિત છે. અલ્ટિમેટલી આપણે એ જ કામ કરી રહ્યા છીએ જે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા મંદિરે બેઠેલા ભગત ભિખારીને જે પહોંચાડીએ છીએ, એ ભગત ભિખારીની રૂપે કામ કરવા નથી માંગતા. આ સ્વાવલંબી પ્રજા છે, સ્વાવલંબી પશુપાલક છે. સવારે 4 વાગે ઉઠે છે, રાત્રે 11 વાગે ઊંઘે છે, આખો દિવસ એ છાણ વાસિંડું કર્યા કરે છે અને એમાંથી આ લિટર દૂધ પેદા કરીને આપણા સુધી પહોંચે છે, એ આપણા બાળક પીવે છે, પરિણામે આપણા બાળક હેલ્ધી છે. એટલે આ કામ સુમૂલ ડેરી કરી રહી છે. બેકરીની પ્રોડક્ટમાં આપણી સુરતની એક નાનખટાઈ બહુ ફેમસ છે. નાનખટાઈ તમે બધા જ ખાતા હશો તો પ્યોર ઘીની કાંઈ નાનખટાઈ મળતી નથી, બધામાં વેજીટેબલ ઘી આવે જ. ટોરેન્ટ એક સંસ્થા કામ કરે છે, ટોરેન્ટ પાવર, અને ટોરેન્ટ હેલ્થકેરમાં પણ કામ કરે છે. ટોરેન્ટમાંથી આપણા બધાના ઘણા બધા પાવર આપણે ઉપયોગ કરીએ છીએ. આ CSR એક્ટિવિટી એ લોકો કરે છે અને ટોરેન્ટ પાવર વર્ષોથી, એટલે કે છેલ્લા ઘણા બધા વર્ષોથી, એને 113 ગામડા ગોદ લીધેલા છે અને 113 ગામડામાં ટ્રાઇબલ વિસ્તારની અંદર એ CSRની એક્ટિવિટીના મારફતે રાશન પહોંચાડવાનું કામ કરતા. પણ રાશનમાંય વચેટિયા, જેને પહોંચાડે જે આંગણવાડીની બેન હોય એ અડધું પોતે પચાવે ને બાકીનું બાળકો માટે રાંધી આપે, એ લોકો એનાથી સંતુષ્ટ નહોતા. ટોરેન્ટ પાવરે સુમૂલ ડેરી સાથેનો કોન્ટ્રાક્ટ કર્યો, 500 ટન જેટલી નોન ખટાઈનો ઓર્ડર આપ્યો, એ નાન ખટાઈ આપણે ડાયરેક્ટ બાળકોને ડિસ્પેચ કરી, એ બાળકો ખાવા માંડ્યા. પરિણામે એ બાળકોને 3 જ મહિનાની અંદર જે એમની હેલ્થમાં ફરક આવ્યો, એમનું વેઇટ ગેઇન થયું, એમની હાઇટ વધી, એમના ઉપર એ લોકોએ આખી એક ફિલ્મ તૈયાર કરી છે કે સુમૂલની નાન ખટાઈ ગામડાના બાળક સુધી પહોંચવાના કારણે કુપોષણ હટાવવામાં આવ્યું છે, કુપોષણથી દૂર થયા છે. એટલે કુપોષણ હટાવવા માટેના પણ આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. હમણાં જ તમને ખબર હોય તો 17 સપ્ટેમ્બરે મોદીજીના જન્મદિવસના નિમિત્તે આપણે અહીંયા આપણી એક નવી ફેક્ટરી ચાલુ કરી, ટેક હોમ રાશન, સંપૂર્ણપણે નો પ્રોફિટ નો લોસ. ક્યાં જાય? તમે જોયું હશે કે આંગણવાડીમાં ગામડાની અંદર બાળકો જે ફૂડ ખાય છે એ ફૂડ હેલ્ધી નહોતું. હવે આપણે THR ફેક્ટરી ટેક હોમ રાશનની અંદર બાળકો માટે બાલશક્તિ, બહેનો માટે મહિલા અને પૂર્ણશક્તિ બનાવી, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ અને બાલશક્તિ, આ 3 પ્રકારના ફૂડ બનાવીને આપણે ગામડા લેવલે અત્યારે પહોંચાડતા થયા છે. રોજનું 200 ટન માલ આપણે ડિસ્પેચ કરીએ છીએ. આ 200 ટન માલ જે છે એ કુપોષણ હટાવવા માટેનું આ એક ખોરાક છે. હવે બંધ થઈ ગયું. એટલે એવી મહિલાઓ કે ગામડાની અંદર તમે જોયું હશે આદિવાસી વિસ્તારની મહિલા 14 વર્ષે 15 વર્ષે 16 વર્ષે આ લોકો લગ્ન કરી નાખે, એ છોકરી માં બનવાને લાયક પણ નથી કારણ કે કુપોષિત છે. આવી બહેનોને ફૂડ પહોંચાડવા માટેનું પણ આપણે કામ શરૂ કર્યું છે. માં બન્યા પછી બાળકને દૂધ ના પીવડાવી શકતી હોય કારણ કે દૂધ ના હોય એના શરીરમાં,
પોતે કુપોષિત હોય, તો એટલા માટે આપણે પૂર્ણાશક્તિ બનાવ્યું અને હેલ્ધી બાળક થાય એના માટે બાલશક્તિ બનાવ્યું. આ ફૂડ પણ રોજનું 200 ટન આપણે ડિસ્પેચ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે આવી બધી એક્ટિવિટી સુમૂલ ડેરી કરે છે જેના પરિણામે આ તમારા સુધી પણ પહોંચવામાં આપણે ફળદ્રુપ બન્યા છીએ. કેટલાક લોકો એવું કહે છે કે સાહેબ મને તો ડૉક્ટરે એવું કીધું છે કે દૂધ નહીં ખાઓ. કેટલાક એમ પણ કહે છે કે ડૉક્ટરે એવું કહ્યું છે કે તમે તો હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ છો એટલે તમારે ઘી નહીં ખાવાનું. હું તમને આ મંચ ઉપરથી કહું છું, આપણે પૂજા પાઠ કરીએ, યજ્ઞ કરીએ, હવન કરીએ એટલે શું બનાવીએ? પંચામૃત, ભગવાનને ધરાવવા માટે. શીરો તો આપણે આરોગવા માટે હોય. પંચામૃત બનાવીએ. પંચામૃતમાં શું હોય? દૂધ, દહીં, ઘી. દૂધ, દહીં, ઘી, સાકર અને મધ. આ પાંચેય વસ્તુઓ હું માનું છું ડૉક્ટર સાહેબ એવી છે કે શરીરમાં કદી એ નુકસાન કરતી નથી, કારણ કે એને દેવોએ સ્વીકારેલી છે. પંચામૃત બનાવીને પણ આપણે ખાવું જોઈએ. દેવ એટલે કોણ? આપણામાં જે વસેલો છે એનાથી મોટો કોઈ દેવ નથી. એટલે હમણાં ફોરેનના કેટલાય સાયન્ટિસ્ટોએ જાહેર નિવેદનો આપ્યા છે કે ઘી આરોગવાથી કોઈ નુકસાન થતું નથી, તેલ ખાવાથી કદાચ નુકસાન થઈ શકતું હશે. એટલે મારા ઘરમાં તો મેં ઘરવાળીને કહ્યું છે કે આપણે તો છે ને વંગારમાં પણ ઘી જ વાપરવાનું ભાઈ, આપણે ઘી જ ખાવાનું, તેલ નહીં ખાવાનું. અને હું પોતે પણ તમને કહું કે વંશ પરંપરાગત હું પોતે પણ બ્લડ પ્રેશર વાળો છું, હાઈ બ્લડ પ્રેશર વાળો, પણ જ્યારથી ઘી ખાઉં છું, તેલ બંધ કર્યું છે, ત્યારથી મને કોઈ તકલીફ નથી. એટલે ઘી સંપૂર્ણપણે ખાવું જોઈએ, દૂધ ખાવું જોઈએ, દહીં ખાવું જોઈએ, મધ પણ સુમૂલ ડેરીમાંથી મળે છે, મધ પણ આપણે આરોગવું જોઈએ. એટલીસ્ટ 2-3 સ્પૂન દિવસમાં આપણે મધ પણ ખાવું જોઈએ. ખાંડની વાત નથી કરતો, સાકરની વાત કરું છું. સાકર અને ખાંડમાં ડિફરન્ટ છે. એટલે આપણે આ બધા જ ખોરાક જે અત્યાર સુધી દેવોએ આરોગ્યા છે, આપણને આરોગવાથી ડૉક્ટરો જો ના પાડે તો આપણે આ ડૉક્ટરના ખિલાફ છીએ, ડૉક્ટર સાહેબને કદાચ ખોટું લાગશે, પણ આપણે ખાવું જોઈએ. એટલે હમણાં જ એક સારા ડૉક્ટર સાથે મારી ચર્ચા થઈ હતી, એમને કહ્યું કે સાહેબ આ આટાનું કંઈક કરો ને. મેં કીધું શું છે ભાઈ એમાં? એટલે કે આટામાં છે ને મેંદો બહુ આવે છે. બજારમાંથી આશીર્વાદનો આટો ખાઈએ, પતંજલિનો આટો ખાઈએ, આ બધો જ ખાઈએ, પણ ક્યાંક મેંદો ભેળસેળમાં આવતો એવું લાગે છે. મેં એમને કહ્યું કે ડૉક્ટર સાહેબ આપણે એના માટે કામ ચાલુ કરી જ દીધું છે અને 45 આટો આપણે શરૂ કરવાના છીએ. ખાસ કરીને વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, આયરન, ફોલિક એસિડ, આ બધા જે છે ને પાક, એમાં આટાની અંદર, ઘઉંના આટામાં ખાસ કરીને આયરન અને ફોલિક એસિડ, આનાથી આપણે એને ટ્રીટમેન્ટ આપીને અને આપણે બજારની અંદર આટો લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ. બહેનોમાં સૌથી મોટી જો તકલીફ હોય ને તો B12, હિમોગ્લોબિન, આ જે પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમને નિવારવા માટે થઈને આ 45 આટો અને 45 મિલ્ક, આ બંને વસ્તુ આપણે ટૂંક સમયમાં હવે શરૂ કરીશું. એટલે 45 આટો પણ તમને ઉપલબ્ધ થશે સુમૂલમાં, કદાચ ટૂંક સમય પછી. આપણે અત્યારે એના પર R&D કરી રહ્યા છીએ, કરવું કે કેમ એના પર કેટલાક નિષ્ણાતો કામ કરી રહ્યા છે, તો એના પછી કદાચ આપણે 45 મિલ્ક પણ બજારમાં લાવીશું. પણ હું એવું માનું છું કે આપણું જે ગોલ્ડ છે એ સંપૂર્ણપણે દૂધ, એ અમે સંપૂર્ણ આહાર છે. આપણું ગોલ્ડ છે ને સંપૂર્ણ આહાર જ છે. એનો મતલબ એ નથી કે તાજાને શક્તિ નથી, દૂધ એ સંપૂર્ણ આહાર છે. પછી એ તાજા હોય, ગોલ્ડ હોય કે શક્તિ હોય, દૂધ રોજમાં રોજે રોજ આપણા શરીર માટે જે રિક્વાયરમેન્ટ છે ને એટલું આરોગવું જોઈએ, તો કદાચ આપણે હેલ્ધ જ રહીશું. આપણે આ બધા 45ની જરૂર પણ નથી, પણ આટામાં આપણે ચોક્કસપણે આગળ વધીશું એટલે ટૂંક સમયમાં આટો પણ મળશે. બેકરી પ્રોડક્ટમાં આપણે હવે મેંદામાંથી બહાર જઈએ છીએ. શોર્ટ ટાઈમમાં નવા ફાઇનાન્શિયલ યરમાં આપણે હોલ વીટના બધા જ બેકરી પ્રોડક્ટ બજારમાં આવે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોમ્પિટિશન છે, મને મારા અધિકારીઓ કે સાહેબ સસ્તું બહુ મળે છે બજારમાં, આપણે સસ્તું નથી આપવું, જે પડતર કિંમત છે એમાં આપવું છે, પણ મેંદામાંથી આપણે બહાર આવવું છે. એટલે ટૂંક સમયમાં એ પણ તમને મળવાપાત્ર થશે. બાળકોનું હેલ્થ સચવાય એ માટેનો આ એક કાર્યક્રમ છે. આગળ બાળકોનું હેલ્થ કેવી રીતે, ફ્યુચરની અંદર પણ એ બાળક કેવી રીતે ગ્રો કરે
એ શરીર શારીરિક માનસિક એનો ગ્રોથ કેવી રીતે થાય એ માટેના આપણા પ્રયત્નો હંમેશા છે. મેં તમને કહ્યું સુમૂળ ડેરીનું વેપારીકરણ માળખું બિલકુલ નથી. તમારે લોકોએ તમારી સોસાયટીમાંથી તમારે બધાએ મળીને ભાઈઓ બહેનોએ પણ શનિ રવિની પિકનિક મોલમાં મનાવવા કરતાં સુમૂળ ડેરીમાં મનાવી સારી, કારણ કે કંઈક નવું જાણશો. સુમૂળ ડેરીની પોતાની બસ છે, આપણે પ્રોગ્રામ કરીએ છીએ કે 50નું ગ્રુપ હોય તો બસ તમને લેવા આવે છે, સુમૂળ ડેરી તમને બતાવે છે. આપણી જ્યાં બેકરી પ્રોડક્ટ બને છે, જ્યાં આઈસ્ક્રીમ પ્રોડક્ટ બને છે, જ્યાં આપણો પાવડર બને છે એ પણ તમને બતાવે છે, જ્યાં ટેક હોમ રાશન આપણું ચલથાણમાં બને છે એ પણ તમને બતાવે છે. તો આનો તમારે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, એમાં એક પણ પૈસો તમારે ખર્ચવાનો નથી. બીજું એ છે કે આપણી પેલી ક્વોલિટી વાન બજારમાં આવતી હશે. આ ક્વોલિટી વાનમાં આપણે તમામ પ્રકારનું આ દૂધ ખાવા જેવું છે કે નહીં, આ મીઠાઈ ખાવા જેવી છે કે નહીં એ માટેના ટેસ્ટિંગ પેરામીટરના આપણે ઇક્વિપમેન્ટ મૂકેલા છે, અને એનું કામ 108 જેવું છે, ફોન કરો ને આવી જાય, એક પણ પૈસો એનો ચાર્જ નથી. તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તમે બજારમાંથી કોઈ ફાલતુ દૂધ લેતા હોય, કોઈ ઠેકેદારનું દૂધ લેતા હોય, કોઈ ભરવાડોનું દૂધ એવી રીતે બાઇક ઉપર આવે છે અને વેચે છે એવાનું દૂધ લેતા હોય, તો તમારે એકવાર એનું પણ નિરીક્ષણ કરાવી લેવું જોઈએ કે આ દૂધ ખાવા લાયક છે કે કેમ. આ છાશ, આ દહીં, આ મિલ્કની પ્રોડક્ટ, આ મીઠાઈ ખાવા જેવી છે કે કેમ, આ બેકરીની પ્રોડક્ટ ખાવા જેવી છે કે કેમ, આ આપણી વાન આવીને તમને ચેક કરી આપે છે, અને એ પણ ટેસ્ટિંગ રિપોર્ટ તમને ત્યાં ત્યાં આપે છે, ઇન્સ્ટન્ટ રિપોર્ટ આપે છે. તો આપણે આનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ માધ્યમથી સુરત શહેરની, સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર દેશની અંદર લોકોનું સ્વાસ્થ્ય સચવાય એ માટેના કાર્યક્રમ અમૂલ કરતું આવ્યું છે, સુમૂળ કરતું આવ્યું છે. મને વિશ્વાસ છે તમે એનો ભરપૂર ફાયદો ઉઠાવશો, અને તમારા માધ્યમથી ગામડાના છેવાડે બેઠેલો આપણો પશુપાલક જીવતો રહે, એનું આજીવિકા ચાલે, એના બાળકો ભણે, એ સારી રીતે જીવન જીવી શકે એવા સાથે મળીને સહિયારા પ્રયત્નો કરીશું. આપ સૌ અહીંયા આવ્યા, મને સાંભળ્યો, મેં થોડોક સમય વધારે લીધો, પણ ફરીથી એકવાર આ બધાનો ખૂબ ખૂબ આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું. ધન્યવાદ. સાહેબે એમના ટૂંકમાં પ્રવચનમાં આખું એવું સમજાવ્યું કે સુમૂળ એટલે સ્વાસ્થ્ય અને કમ્પ્લીટ આરોગ્ય કહેવાય ને, કે એવું સાહેબ બધું જ ટૂંકમાં આપણને બધા જ પ્રોજેક્ટથી લઈને બધી છાણવટ કરી, અને આપ હવે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ઇનામ વિતરણ સમારંભ હવે આપણે શરૂ કરીએ છીએ, અને બધાને જ વિનંતી છે કે આ કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજન છે એ લઈને આજ આપણે છૂટા પડીશું, તો એ પણ આપ અહીંયાથી કાર્યક્રમ પતે એ લઈને જ જશો. હું સર્વપ્રથમ ગ્રુપ નંબર 1 એટલે કે 0-1 વર્ષના જે બાળકો ઇનામને પાત્ર થયા છે આ ગ્રુપની અંદર અમે કુલ 9 ઇનામો આપ્યા છે, એમાં ત્રીજા નંબર પર 2 બાળકો આવ્યા છે, અને ત્યાર પછી આશ્વાસનના અમે બીજા 5 ઇનામો આની અંદર ઘોષિત કર્યા છે. તો હું ક્રમ પ્રમાણે નામ બોલીશ, બાળકને લઈને અહીં આવવાનું છે, અને જે ગ્રુપનું પહેલું બાળક હશે જે સુમૂળ બેબી એને ગ્રુપમાં બનશે, અને ત્યાર પછી સુમૂળ બેબી ઓફ ધ યર એટલે કે 3-3 ગ્રુપમાંથી ફરીથી એક બાળક આપણે સિલેક્ટ કરીશું. આ પ્રોસેસ આપણે શરૂ કરીએ છીએ. તમામ બાળકો અને બધા જ કોન્શિયસ, તમને એક જાહેરાત બીજી પણ અમારે કરવાની હતી અને રહી ગઈ છે, એ પણ તમને કહીએ કે સુમૂળ ડેરીએ ફૂડ ચેઇન એક શરૂ કરી છે,
ફૂડ ચેઇન રેસ્ટોરન્ટ શરૂ કરી છે. તમે જ્યારે એન્ટ્રી લીધી હશે ત્યારે જોયું હશે સુમુલ માસ્ટર શેફ એની એક બ્રાન્ચ અત્યારે વરાછામાં પણ ખુલી છે. પણ આ માસ્ટર શેફ ખોલવાનો પણ આદ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે તેના તમામ ઇન્ગ્રીડિયન્ટ્સ શુદ્ધ હોય અને જ્યારે પણ સમય મળે તો માસ્ટર શેફની મુલાકાત તમે લેજો. અમારી પનીરની ડીશ એમાં ખૂબ જ સારી છે, કોન્ટિનેન્ટલ ડીશો છે બધી જ, તમને ખૂબ સ્વાદ ગમશે. અમે એમાં સ્વાદમાં કોઈ વેરિએશન નથી આપ્યા. નહીં તો જનરલી શું થાય કે વરાછામાં તમે હોટલ ખોલો તો વરાછા જેવો ટેસ્ટ બનાવવો પડે, કે પછી સુરતમાં હોય તો થોડોક સુરતી ટેસ્ટ બનાવવો પડે, પણ અમે એવું કશું જ નથી કર્યું. એનો ઓથેન્ટિક ટેસ્ટ જે છે એ જ રાખ્યો છે, જેથી તમને એનો ખરેખર સ્વાદ મળે. અને એની સાથે સાથે બેન્ક્વેટ હોલ પણ અડીને છે, એટલે નાની મોટી પાર્ટી હોય તો એમાં આપ નોંધાવી શકો છો. એ મેનુના જે ડીશ એટલે મેનુની જે કિંમત છે એની અંદર જે હોલ આપણને મળી જતો હોય છે, તો ખૂબ જ કહેવાય કે કિફાયતી દરે એ પણ છે, તેનો પણ લાભ લઈ શકો. એ જાહેરાત કરવાની રહી ગઈ. અને ત્યાર પછી સુમુલ ડેરી એ ખાસ સ્કૂપ એન્ડ બેગ્સ આવા આઉટલેટ ચાલુ કર્યા છે. આ સ્કૂપ એન્ડ બેગ્સમાં સ્કૂપ એટલે અમે આઈસ્ક્રીમ અને બેગ્સ એટલે કે અમારા બેકરી પ્રોડક્ટ્સો, આઈસ્ક્રીમ અને બેકરી પ્રોડક્ટ્સ પર ફોકસ કરીને અમે કેટલાક આઉટલેટો શરૂ કર્યા છે. અને આ સ્કૂપ એન્ડ બેગ્સની અંદર અમૂલની અમારી આઈસ્ક્રીમની તમામ વેરાયટીઓ ઉપલબ્ધ છે અને બેકરી આઈટમો પણ બધી જ ઉપલબ્ધ છે. અને સાહેબે કહ્યું એમ બેકરીના તમામ ઉત્પાદનો એ મોટાભાગના તો અત્યારે ઘઉંમાંથી બનવાના શરૂ થઈ ગયા, પણ હવે પછી સાહેબ કહે છે કે નો મેદા અને પછી વેજીટેબલ ફેટ પણ નહીં, એટલે શુદ્ધ ઘી અને ઘઉં આમાંથી બનાવવું બહુ અઘરું હોય છે. એ વસ્તુ સ્ટાર્ટ થવા જઈ રહી છે, આપ બધા જ એનો લાભ લેશો એવી વિનંતી. તો હવે સુમુલ તંદુરસ્ત બાર સ્પર્ધા 2018 25મી બાર સ્પર્ધા ગ્રુપ 1 0-1 નું ગ્રુપ, એમાં હું આશ્વાસન ઇનામોથી સ્ટાર્ટ કરું છું. આ ગ્રુપની અંદર જે લાસ્ટ બાળક છે 9મા નંબરનું દેવાંશ કેજલ લીલાવાડા, દેવાંશ કેજલ લીલાવાડા, હું ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે આ ગ્રુપના તમામ ઇનામો એમના વરદ હસ્તે આપે. ત્યાર પછી હિલ વિજયભાઈ કોટડિયા તૈયાર રહે, હિલ વિજયભાઈ કોટડિયા. ત્યારબાદ શિવાંશ રવિભાઈ વાઘાણી, શિવાંશ રવિભાઈ વાઘાણી. આ બધા જ રાઉન્ડ પતે પછી એક સરપ્રાઈઝ રાઉન્ડ છેલ્લે છે અને એનો પણ લકી ડ્રો થશે, તો તમામને શાંતિથી બેસવા વિનંતી છે. જેનેવા તેજસકુમાર પપૈયા 5 નંબર પર છે, જેનેવા તેજસકુમાર પપૈયા. ચાર નંબર પર છે વિવાંશ જેનિસ કળથિયા, વિવાંશ જેનિસ કળથિયા. હવે આ ગ્રુપમાં 3 નંબર પર ત્રીજા નંબર પર 2 બાળકો છે, બંને બાળકો સાથે સ્ટેજ પર આવશે. અંશ ધવલ જરીવાળા, સાર્થક અક્ષય ચિસારા, સુમુલ બેબી 3rd નંબર. અંશ અને સાર્થક બંને બાળકો એક સાથે, બંનેના વાલીઓ એક સાથે. આ
આ રિયલ વિનર છે, ત્રીજા નંબર નું બાળક છે. પેલા બધા આશ્વાસન ની નામ હતો, તાળીઓ ને ઘણા થી વધાવી લઈએ. નંબર બે પર છે હવ્યા નિકુંજભાઈ ગાવાણે, સુમુલ બેબી રનર સાહેબ, હવ્યા નિકુંજભાઈ ગાવાણે. અને ગ્રુપ એક માં સુમુલ બેબી છે, બીજા અભિષેક ગજેરા. સુમુલ બેબી બીજા. પાછો તૈયાર થાય તો કઈ વાંધો નથી, એની મમ્મી કદાચ કરી શકે. થેન્ક યુ ડોક્ટર સાહેબ. હવે ગ્રુપ બે, એક થી ત્રણ વર્ષના બાળકો માટે ઇનામો જાહેર થવા જઈ રહ્યા છે. ગ્રુપ બે માં પણ અમે નવ ઇનામો જાહેર કરી રહ્યા છે, જેમાં સુમુલ દેવી ત્રણ અને આશ્વાસન ઇનામો બીજા પાંચ અમે રાખ્યા છે. તો નવમા નંબર પર છે ગ્રુપ બે માં આયાતી ચૈતન્ય લાડ, અમારા જીએમ ફાઇનાન્સ શ્રી અરુણભાઈ પુરોહિત સાહેબ ને વિનંતી કરીશ કે તેમના વરદસ્તે તમામ ઇનામો આપે. આયાતી ચૈતન્ય લાડ નંબર આઠ પર રેયાન્સ સુધીરભાઈ સવાણ, આ તમામ 27 બાળકોમાંથી ફરી છેલ્લે ડ્રો કરીશું, આપનું સ્થાન જાળવી રાખશો. રેયાન્સ સુધીરભાઈ સવાણી. ત્યાર પછી છે શ્લોક મુકેશભાઈ કારિયા, ત્યાર પછી છે દેસાઈ જીયાન ચિરાગભાઈ, પાંચ નંબર પર છે ભુવા વિવાન વાસુદેવભાઈ
ચાર નંબર પર છે સાવલિયા ઓમ નંદલાલ, ઓમ નંદલાલ સાવલિયા ચાર નંબર પર. ચાર નંબર પર ઓમ નંદલાલ સાવલિયા. અને આ ગ્રુપમાં સુમુલ બેબી થર્ડ નંબર, માહિર સમીરભાઈ બોદર, માહિર સમીરભાઈ બોદર ત્રણ નંબર પર, માહિર સમીરભાઈ બોદર. નંબર બે પર વંશ સંદીપભાઈ કાછડિયા, સુમુલ બેબી નંબર ટુ, વંશ સંદીપભાઈ કાછડિયા. વંશ આવી રહ્યો છે રનર્સ અપ, વંશ સંદીપભાઈ કાછડિયા. અને ગ્રુપ બે માં સુમુલ બેબી છે અનન્યા ભૌમિક પંડ્યા, અનન્યા યસ. ટેબલ પર મૂકો, વાંધો નહીં, ડાન્સ કરે છે, પેલા ડાન્સ કરશે તો હવે ગ્રુપ નંબર ત્રણ, ત્રણ થી છ વર્ષનું જે ગ્રુપ છે એના બાળકોના નામ લેવા જઈ રહ્યો છે અને પછી સુમુલ બેબી ઓફ ધ યર આપણે ડિક્લેર કરવાના છે લાસ્ટમાં, એ લકી ડ્રો થી છે. તો તમામને પોતાની સીટ પર બેસવા વિનંતી છે. સુમુલ બેબી ઓફ ધ યર નો એવોર્ડ પણ આપણે લકી ડ્રો થી કરવાના છે. તો અહીંયા ઉપસ્થિત તમામ બાળકો ઉપસ્થિત રહે. ગ્રુપ નંબર ત્રણ, ત્રણ થી છ વર્ષમાં કુલ બાર બાળકોને અમે ઇનામ આપવા જઈ રહ્યા છે. આ બાર માંથી આ ગ્રુપની અંદર જે રનર્સ અપ છે એ બે નંબર પર લગભગ બે બાળકો છે, એટલે આ ગ્રુપની અંદર રનર્સ અપ બે બાળકો થયા છે. અને આઠ અમે આશ્વાસન ઇનામો આની અંદર આ ગ્રુપની અંદર ઘોષિત કર્યા છે. હું નામ ઝડપથી બોલું એટલે ઝડપથી કામ આપણું પૂરું થાય. તો હું નામ બોલતો જાઉં, આપ તૈયાર રહો. રિશ્વા સચિન પટેલ, રિશ્વા સચિન પટેલ, ત્યાર પછી હે નિખિલ લોટિયા. આ તમામ ઇનામો અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબ શ્રી ચૌધરી સાહેબ આપશે.
ત્યારબાદ રુદ્ર કલ્પેશભાઈ બગાસિયા, રોમિલ હિતેશભાઈ ભાનુશાલી, દિયા નિતેશ કુમાર ભાવસાર, ભાર્ગવી ચંદ્રપ્રકાશ સિદ્ધ, ભાર્ગવી ચંદ્રપ્રકાશ સિંહ, આ તમામ બાળકોનો ફરીથી એક લકી ડ્રો થવા જઈ રહ્યો છો. આપની ખુરશી પર બેસજો. ત્યાર પછી છે મિશા જયેશભાઈ પ્રજાપતિ, આ બાળક પછી રુચિત દીપકભાઈ વાળા, આપ ક્રમમાં રહેશો.